समाचार વિસ્તારથી જોઈએ તો ગૃહ વિભાગે રાજ્યભરની જેલોમાં અચાનક એક સાથે દરોડા પાડ્યા. રાજ્યભરની જેલોમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરાઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર પોલીસ ભવનમાં તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ડીજીપી આરિશન, ડીજીપી આઈબી ચીફ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આ બેઠક લગભગ 2.5 કલાક સુધી ચાલી. बैठक बाद राज्यभरनी जेलोमां एक साथे दरोड़ा पाड़वामां आव्या. तमाम जेलोमां गृह विभागनी टीमोने एलर्ट कराई. राज्यभरनी तमाम जेलोमां गुजरात पोलीसनी टुकड़ीओ द्वारा बॉडी वॉर्न केमेरा साथे सरप्राइज चेकिंग हाथ धरायु हतुं. राज्यनी 17 जेलमां थयेला सर्च ऑपरेशनमां उच्च अधिकारीओ साथे 1700 पोलीस अधिकारीओ जोड़ाया हता. दरोड़ानी कार्यवाहीनुं सीएम भूपेन्द्र पटेल गांधीनगरथी मॉनिटरिंग कर्युं तो हर्ष संघवीए उच्च अधिकारीओ साथे गांधीनगर ना कमांड एंड कंट्रोल सेंटर थी लाइव मॉनिटरिंग करी हतु. शेज वधु माहिती माटे जोड़ाया छे संवाददाता मल्हार. मल्हार शो अपडेट्स. चौक्स गई काल रात्र मोड़ी रात सुधी राज्य मुख्यमंत्री गृह विभाग सहित पुलिस अधिकारी बैठक करी. बैठक दरमियान રાજ્યની 17 જેલોની અંદર બોડી વોર્ન કેમેરા સાથે પોલીસના અધિકારીઓને જેલમાં તપાસ અર્થે મોકલ્યા હતા. જો કે તપાસ દરમિયાન શરૂઆતમાં 30-40% જેટલી કામગીરી જેલમાં થઈ હતી. તે દરમિયાન જેલમાંથી કેટલીક વાંધાજનક વસ્તુઓ પણ જે છે તે સામે આવી હતી. જો કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેઓ ગાંધીનગર સીતાજી છે લાઈવ જોઈ રહ્યા હતા સમગ્ર રેડને, અને સાથોસાથ મુખ્યમંત્રીને પણ સમગ્ર ઘટનાથી વાકેફ કરાવવા આવતા હતા. વાત કરીએ તો જયારે જેલની અંદર તમામ અધિકારી ગયા હતા ત્યારે તેઓને કેટલીક જેલોમાંથી સ્માર્ટફોન અથવા તો સાદા ફોન જે રીતે મળી આવ્યા હતા, જેને લઈને પણ ગંભીર નોંધ જે રીતે ગાંધીનગર ગૃહમંત્રી સમક્ષ લેવામાં આવી છે. આજે સવાર સુધી જે છે તે દરોડાની પ્રક્રિયા ચાલશે, અને હજુ પણ જે જેલોમાંથી વાંધાજનક વસ્તુ મળી આવે છે તે જેલના રહેલા ઉચ્ચ પોલીસ અધિકારી સામે જે છે તે આવનારા દિવસોમાં સખ્ત પગલાં ભરવામાં આવશે. જી, આભાર માહિતી આપવા માટે. જગદીશ ઠાકોરે રાહુલ ગાંધી પર થયેલા કેસને રાજકીય કિનાખોરી ગણાવી. જગદીશ ઠાકોરે કહ્યું કે સુરતમાં ચર્ચા હતી કે સજા થશે અને સજા થઈ. આ કેસમાં 3-3 જજની બદલી પણ કરવામાં આવી. જે રીતે રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કર્યું તેનો મતલબ એમ થયો કે સરકાર ડરી રહી છે. દેશમાં સત્યને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભૂતકાળમાં પણ જયારે પણ સંકટ આવ્યું ત્યારે કોંગ્રેસ મજબૂતીથી બહાર આવી છે. અંગ્રેજોની જેલો ગોળીઓ કે વિરોધીઓની ગોળીઓથી નથી ગભરાયા, તો આ મોદી સાહેબ કે અમિત શાહજીના આવા જુલમથી, આવા સભ્યપદ રદ કરવાથી, આ 2 વર્ષની સજા કરવાથી ગભરાઈને ડરે એ ગાંધી પરિવાર નથી, રાહુલ ગાંધી નથી. એમને ત્યાં તો વડવાઓનો ઇતિહાસ છે. વીર કહેવાતા લોકોએ માફીઓ માગી અને વીર બની ગયા છે. અમે એ વખતે પણ માફીઓ નથી માગી અને આજે પણ માફીઓ